શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભગવત સ્મરણમાં. આ નવરાત્રિની અંદર દરરોજ આપણે શ્રી દુર્ગા સપ્તસતી ચંડી પાઠના અધ્યાયોનું ગુજરાતી ભાષાંતર સાંભળીએ છીએ. આજની વિડીયોની અંદર સાંભળીશું શ્રી દુર્ગા સપ્તસતી ચંડી પાઠ અધ્યાય 9માનું નિશુંભ વધોનું ગુજરાતી ભાષાંતર. તે પહેલા જગત જનનીમાં અંબાનું ધ્યાન ધરી લઈએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જેમનું સ્વરૂપ બંદુક ફૂલો તથા સુવર્ણ સમાન સોનેરી છે, જેમના હાથમાં અક્ષમાલા પાસ અંકુશ અને દંડ ધારણ કરેલા છે, અર્ધચંદ્ર જેમનું આભૂષણ છે તથા ત્રણ નેત્રોથી જેઓ સુશોભિત છે, એવા અર્ધેશ્વરી ભગવતીના સ્વરૂપનું હું આશ્રય કરું છું. આપણે અધ્યાય શરૂ કરીએ તે પહેલા, જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. શ્રી અંબે માત કી જય. શ્રી દુર્ગા સપ્તસતી ચંડી પાઠ અધ્યાય 9માનું ગુજરાતી ભાષાંતર. રાજા બોલ્યા, હે ભગવાન, આપે મને રક્તબીજના વધ સંબંધી દેવી ચરિત્રનું અપૂર્વ અને અદ્ભુત મહાત્મ્યમ કહ્યું. હવે રક્તબીજના વધ પછી અત્યંત ક્રોધે ભરાયેલો શુંભ અને નિશુંભે જે કાંઈ કર્યું તે સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા, હે રાજન, સંગ્રામમાં રક્તબીજ તથા અન્ય દૈત્યોનો નાશ થયો ત્યારે શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધિત થઈ ગયા. પોતાના વિશાળ સૈન્યને આ પ્રમાણે સંહાર થયેલો જોઈ ક્રોધે ભરાયેલા નિશુંભ અસુરની મોટી સેના લઈ દેવી તરફ દોડ્યો. તેની ચોતરફ જે મોટા અસુરો હતા તેઓ ક્રોધે ભરાઈને દાંતથી હોઠ પીસતા દેવીને સંહારવા તેમની પાસે આવ્યા. મહાપરાક્રમી શુંભ પણ પોતાનું સૈન્ય લઈને શક્તિ સમૂહની સાથે યુદ્ધ કરી રહ્યો હતો. તે ક્રોધે ભરાઈને ચંડિકાનો નાશ કરવા આવી પહોંચ્યો એટલે દેવી અને શુંભ નિશુંભ વચ્ચે રૌદ્ર બાણ યુદ્ધ થયું. તે બંને જાણે વરસાદ વરસતો હોય તેમ બાણોની વૃષ્ટિ કરતા હતા. શુંભ નિશુંભે નાખેલા બાણોને ચંડિકા દેવી પોતાના બાણોથી નાશ કરવા લાગ્યા અને એ બંને અસુરેશ્વરો પણ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. નિશુંભે તેજીલી તલવાર અને ચળકતી ઢાલ લઈને દેવીના વાહન સિંહના મસ્તક પર ઘા કર્યો. સિંહ પર પ્રહાર થવાથી દેવીએ સુરપ્ર નામના બાણથી નિશુંભની તલવાર અને 8 ચંદ્રવાળી ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા. ઢાલ અને તલવાર છેદાઈ જતા નિશુંભે શક્તિ આયુધ્યોનો ઉપયોગ કરી તેમની સામે આવતી જોઈને દેવીએ ચક્ર વડે તેના 2 ટુકડા કરી નાખ્યા. ક્રોધે ભરાયેલા નિશુંભે દેવી તરફ ત્રિશુળ ફેંક્યું, પરંતુ તે નજીક આવતા જ દેવીએ મુષ્ટિના પ્રહારથી તેના ટુકડા કરી નાખ્યા. પછી નિશુંભે ગદા ગુમાવીને ચંડી પર ફેંકી, પણ દેવીએ તેને ક્ષણ માત્રમાં ત્રિશુળ વડે છેદીને ભસ્મીભૂત કરી નાખી. તે પછી નિશુંભે ફરસી સાથે આવતો જોઈ દેવીએ તેના પર બાણોનો વરસાદ વરસાવી તેને ઘાયલ કરી ભૂમિ પર સુવાડી દીધો. પરાક્રમી નિશુંભે આ પ્રમાણે પૃથ્વી પર પડેલો જોતા શુંભ ગણો ક્રોધિત થઈ ગયો અને દેવી અંબિકાનો વધ કરવા તે ધસ્યો. રથ પર બેઠેલો શુંભ પોતાના 8 હાથમાં ધારણ કરેલા ઉત્તમ આયુધ્યોને લીધે જાણે આખો આકાશ ઢાંકી રહ્યો હોય તેમ શોભી રહ્યો હતો. તેને આવતો જોઈ દેવીએ શંખ નાદ કર્યો તથા ધનુષ્યની દોરીથી મહાટંકાર કર્યો. વળી તેમના ઘંટનો અવાજ જે અસુરોના તેજથી નષ્ટ કરવા વાળો હતો તેણે દસે દિશામાં ગજાવી મૂક્યો. તે પછી દેવીના સિંહે ભલભલાના હાથીઓના ગર્વ ગળી ગયા તેવી પ્રચંડ ગર્જના કરી આકાશ પૃથ્વી અને દસે દિશાઓથી ગજવી મૂક્યા. પછી કાલિકા દેવીએ આકાશમાં ઉછળીને જમીન પર પોતાનો હાથ પછાડ્યો. તેનાથી એટલો મોટો અવાજ થયો કે તેના આગળ પહેલા બધા અવાજ દબાઈ ગયા. તે પછી શિવદૂતીએ દૈત્યોનો અશુભ અટ્ટહાસ્ય કર્યું જેથી દૈત્યો કંપી ઉઠ્યા અને શુંભે અતિશય ક્રોધે ઉપજયો. આ વખતે દેવીએ શુંભને ઉપદેશીને કહ્યું, ઓ દુરાત્મા, ઉભો રહે ક્યાં જાય છે?
તારા નિષ્ઠુર વચનો હવે તને બદલો મળશે. ત્યારે આકાશમાં ઊભા રહેલા દેવોએ જય હો બોલી ઉઠ્યા. ત્યાં આવીને શુંભે જ્વાળાઓ વાળી ભીષણ શક્તિ દેવીની સામે ફેંકી. અગ્નિના ઢગલા જેવી આવતી આ શક્તિને જોતા દેવીએ મહા ઉલ્કા નામની તીવ્ર શક્તિથી તે શુંભની શક્તિઓને ચૂરે ચૂરા કરી નાખ્યા. તે વખતે શુંભે કરેલા સિંહનાદથી ત્રણેય લોક ગાજી ઉઠ્યા. તે પછી દેવીએ કરેલા પ્રહારથી એવો મહાનાદ થયો કે શુંભનો નાદ ઢંકાઈ ગયો. દેવીએ પોતાના ઉગ્ર બાણોથી શુંભના બાણોના ટુકડે ટુકડા કરી નાખ્યા અને શુંભે પણ દેવીએ છોડેલા બાણોને છેદવા લાગ્યો. ક્રોધે ભરાયેલા દેવીએ ત્યારબાદ શુંભ પર ત્રિશુળનો પ્રચંડ પ્રકાર કરીને તેને ઘાયલ કર્યો. તેના ઘાથી મૂર્છિત બનીને શુંભ ધરતી પર ઢળી પડ્યો. એટલામાં મૂર્છા વાળાથી નિશુંભ ઉઠ્યો અને હાથમાં ધનુષને બાણોથી કાલિકા દેવી તથા સિંહને ઘાયલ કરવા લાગ્યો. ત્યાર પછી દૈત્યરાજ નિશુંભે ફરી પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવી ચંડિકાને ઢાંકી દીધા. ત્યારે ભયંકર સંકટોનો નાશ કરનારા ભગવતી દુર્ગા દેવીએ ક્રોધિત થઈને તે ચક્રોને પોતાના બાણોથી છેદી નાખ્યા. આ જોઈ નિશુંભ દૈત્યોના સમૂહ સાથે હાથમાં ગદા લઈ પવનની જેમ દેવીને મારવા દોડ્યો. તેને ધસીને આવતો જોઈ દેવી ચંડિકાએ તીક્ષ્ણ ધારવાળી તલવારથી તેની ગદાઓને છેદી નાખી. તેથી નિશુંભ ત્રિશુળ હાથમાં લઈ લીધો. દેવોનો ત્રાસ આપનારા નિશુંભને હાથમાં ત્રિશુળ સાથે આવતો જોઈ ચંડિકાએ પોતાના ત્રિશુળથી તેની છાતી ચીરી નાખી. ત્રિશુળથી વિંધાયેલા નિશુંભની છાતીમાંથી એક બળવાન પરાક્રમી પુરુષ ઉભો રહ્યો કહેતો પ્રગટ થયો. તે પ્રચંડ થયેલા પુરુષના શબ્દો સાંભળીને અટ્ટહાસ કરીને ખડકથી તેનું માથું કાપી નાખ્યું. તરત જ તે ભૂમિ પર ઢળી પડ્યો. ત્યાર પછી દેવીનો સ્નેહ પોતાની દાઢોથી ઘવાયેલો મસ્તકવાળા અસુરોને ભક્ષણ કરવા લાગ્યો. દેવી કાલિકા તથા શિવદૂતી પણ દૈત્યોનું ભક્ષણ કરવા લાગ્યા. કૌમારી દેવીના શક્તિ આયોધ્ય છેદાય કેટલાય દૈત્યો નાશ પામ્યા. જ્યારે બ્રાહ્મણીના અભિમંત્રિત જળથી કેટલાય નિસ્તજે થઈ ગયા. કેટલાક દૈત્યો મહેશ્વરીના ત્રિશુળ વડે છેદાઈને પૃથ્વી પર પડ્યા અને બીજા કેટલાય વારાહી શક્તિના દંત પ્રહારથી નાશ પામ્યા. વૈષ્ણવી શક્તિએ પોતાના ચક્રથી કેટલાય અસુરોના ટુકડા કર્યા અને ઇન્દ્રિય શક્તિના હાથીથી છૂટેલા વજ્રથી કેટલાને ઘવાઈ માર્યા. આ પ્રમાણે કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલાક યુદ્ધમાંથી નાસી છૂટ્યા અને બીજા કેટલાક કાલી શિવદૂતી અને સિંહથી ભક્ષ બની ગયા. શ્રી માર્કંડે પુરાણે સર્વાણી કે મન્વંતરે દેવી મહાત્મ્યમે નિશુંભ વધો નામનો 9મો અધ્યાય સમાપ્ત. મિત્રો, આ હતો શ્રી દુર્ગા સપ્તસતી ચંડીપાઠ અધ્યાય 9મો નિશુંભના વધોનું ગુજરાતી ભાષાંતર. હું આશા રાખું છું કે આ નવરાત્રિમાં શ્રી દુર્ગા સપ્તસતી ચંડીપાઠના અધ્યાયો સાંભળીને તમને ઘણો આનંદ થતો હશે. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.